અમદાવાદમાં પટેલ ટ્રાવેલર્સની એક ખાનગી બસે ગઈકાલે એક બાઇક પર સવાર યુગલને અડફેટે લીધું હતું જેમાં આ ઘટનામાં યુવતીનું ઘટના સ્થળે જ મોત થયું છે આ મામલે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે પ્રતિબંધિત સમયમાં ભારે વાહનોમાં પ્રવેશ ન થાય તે માટે આ બાબત પર ભાર આપવો પડે અને જો કોઈ કાયદાનું ઉલ્લંઘન કરે તો કડક કાર્યવાહી કરવી જોઈએ અમદાવાદમાં શિવરંજની બ્રિજ પાસે બાઇક પાછળ બેઠેલી યુવતીને પટેલ ટ્રાવેલ્સની બસે અડફેટે લીધી જેમાં બસના ટાયર યુવતી પર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું જ્યારે તેના મંગેતરને સામાન્ય ઇજા પહોંચી અમદાવાદના ઈસનપુર કેનાલ રોડ પર બનેલી અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ યુવકે તેની મંગેતર ઘરે મૂકવા ગઈ રહ્યો હતો ત્યારબાદ ઘટના સ્થળેથી બસનો ચાલક ફરાર થઈ ગયો બાઇક પર રહેલું યુગલ લગ્ન કરવાનું હતું પરંતુ લગ્ન પહેલા જ યુવતીનું અકસ્માતમાં મોત થયું છે મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે ટ્રાફિક પોલીસે ખાનગી બસ ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ મામલે સુરતના ધારાસભ્ય કુમાર કાનણીએ નિવેદન આપ્યું પ્રતિબંધિત સમયમાં ભારે વાહનોના પ્રવેશ ન થાય તે બાબત પર ભાર આપવો પડે અને કોઈ કાયદાનું ઉલ્લંઘન ન કરે તો કડક કાર્યવાહી કરવી જોઈએ ગઈકાલે અમદાવાદમાં ઘટના બની છે પ્રતિબંધિત સમયની અંદર બસનો પ્રવેશ થયો છે અને એક યુવતીનું મૃત્યુ થયું છે ખૂબ જ ગંભીર ઘટના છે આવી ઘટનાઓ ન બને અને પ્રતિબંધિત સમયની અંદર ભારે વાહનોનો પ્રવેશ ન થાય ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય આવા ગંભીર અકસ્માતો તો બને એટલા માટે જ મેં સુરત શહેરની અંદર પણ પ્રતિબંધિત સમયની વાહનો ન આવે એના માટેના ખૂબ મોટી લડાઈ લડ્યો હતો અને આજે થોડો ઘણો સફળ પણ હું થયો છું વરાછા વિસ્તારની અંદર તો પ્રતિબંધિત સમયની અંદર વાહનો આવતા નથી પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આજે બી સુરત શહેરની અંદર અનેક વિસ્તારોની અંદર પ્રતિબંધિત સમયની અંદર વાહનો આજે બી આવે છે આ વાહનો પ્રતિબંધિત સમયમાં ન આવે ટ્રાફિકની સમસ્યા ન થાય અને હવે ગંભીર અકસ્માતો ન બને કોઈનું મૃત્યુ ન થાય ઘરનો આધાર ના છીનવા જાય એટલા માટે પોલીસ વિભાગે કડક રીતે એની કાર્યવાહી કરવી જોઈએ પ્રતિબંધ સમયની અંદર વાહનોનો પ્રવેશ ન કરવા દેવો જોઈએ